અમીરગઢ તાલુકાનું મુખ્ય વેપારી વડુ મથક ગણાતું ઇકબાલગઢ ગામ વેપારની દ્રષ્ટિએ દિન પ્રતિદિન આગળ વધી રહ્યું છે, પરંતુ તંત્રની લાપરવાહીના કારણે ઇકબાલગઢનું બજાર ભાંગી પડે તેમ લાગતા ઇકબાલગઢ ગામના ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરશ્રીને માંગણી પૂરી કરવા માટે લેખિતમાં રજૂઆત કરી હતી. પ્રાપ્ત માહિતી મુજબ ઇકબાલગઢ પંચવટીથી બાલુંદ્રા જતા રોડ ઉપર તંત્ર દ્વારા ઓવરબ્રિજ બનાવ્યો છે, જે ઓવરબ્રિજ બનતા રેલવે ફાટક બહારના વિસ્તારના બજાર ભાંગી પડે તેમ છે. હવે તંત્ર દ્વારા ઇકબાલગઢ રેલવે ફાટકની જગ્યાએ અંડરપાસ બનાવવાનું કામ ચાલુ કર્યું છે. લોકોની એવી માંગ છે કે અંડરપાસ ઇકબાલગઢ હાઈવેથી ઇકબાલગઢ ગામમાં જતા રસ્તા ઉપર સીધે સીધું બનાવવામાં આવે તો ગ્રામજનો માટે સુવિધાજનક ગણાય અને બજાર પણ ટકી રહે તેમ છે. જો ઇકબાલગઢ ગ્રામજનોની આ માંગણી તંત્ર દ્વારા પૂરી કરવામાં નહીં આવે તો ગ્રામજનો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવશે અને તંત્ર દ્વારા હાલમાં કામ બંધ કરી ગ્રામજનો સાથે ચર્ચા વિચારણા કરી ગામના હિતનું ધ્યાન રાખીને આગળની કાર્યવાહી કરવા માટે જિલ્લા કલેક્ટરશ્રી તથા સંસદ સભ્ય પરબતભાઈ પટેલ તથા ધારાસભ્યશ્રી શશિકાંત પંડ્યાને લેખિતમાં અરજી કરવામાં આવે છે. હવે જોવાનું એ રહ્યું કે તંત્ર દ્વારા આ બાબતે ગ્રામજનોની માંગણી પૂરી કરશે કે નહીં, તે તો આવનારો સમય જ બતાવશે. આરોબીના નીચે હવે અંડરબ્રિજનું કામ ચાલુ થવાનું છે, ત્યારે એ અંડરબ્રિજ જો સીધો નેશનલ હાઇવેથી જોડવામાં ના આવે, એની જગ્યાએ એપ્રોચ રોડને જોડવામાં આવે તો આજુબાજુની જે દુકાનો છે, લોકો છે, એને પારાવાર તકલીફ પડે એમ છે અને વારંવાર નવા પ્રશ્નો ઊભા થાય એમ છે. અમારી એ જ માંગણી છે કે આ રોડ જે પેરેલલ વર્ષોથી જે રીતે ચાલતો હતો એ રીતે જ એને બનાવવામાં આવે, એની ડિઝાઇન બદલવામાં ના આવે અને સીધે સીધો બજારમાં અહીંથી નેશનલ હાઇવેથી જે રીતે સીધો જોડાય છે એ રીતે જોડવામાં આવે એવી માંગણી અમે રેલવે ઓવરબ્રિજ વાળા અને ડીએફસીસી પાસે કરીએ છીએ. ભરત પટેલનો રિપોર્ટ, એસ9 ન્યૂઝ, અમીરગઢ.